हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आजनो लेक्चर शुरू करता पहेला दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेशे। हेलो मित्रों, हवे હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની હાજરી પૂરી લીધી હશે। તો હવે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ કે આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ જે આગળ આપણે શરૂ કર્યું હતું તો જ્યાંથી આપણે પહોંચ્યા હતા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું। પણ એ પહેલાં ગયા લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કર્યો હતો એમનું એક વખત રિવિઝન કરી લઈએ કે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું। શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? કે એક દિવસ એ પ્રેમ ચોપડાએ રામસિંગ રોબર્ટને એક જ્વેલરી બ્રધર્સને ત્યાંથી કિંમતી રત્ન ચોરવા માટેનો આદેશ આપ્યો હતો। શું હતું? તો કે જ્વેલરી બ્રધર્સને ત્યાંથી એક કિંમતી રત્ન ચોરવા માટેનો શું કર્યું હતું તેમને, એટલે કે પ્રેમ ચોપડાએ એ રામસિંગ રોબર્ટને આદેશ આપ્યો હતો। પણ એ પોલીસ ત્યાં પરે પરનું સેકન્ડ એ સેકન્ડનું રેકોર્ડિંગ થઈ શકે એવા કેપેબલ સક્ષમ કેમેરાઓ સાથે તૈયાર રાહમાં જ હતી। એટલે કે આપણે ખ્યાલ છે, આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ બધી જ માહિતી એ પોલીસ હેડક્વાર્ટરે પહોંચી ગઈ હતી। તો એ પોલીસ હેડક્વાર્ટર છે એ પણ આ રામસિંગ રોબર્ટને એક ચોરને ચોરી કરતો પકડવાની તૈયારીમાં જ હતો। એટલે એક તરફ એ પોલીસ લોકોનું પણ ફૂલ તૈયારી હતી, એમને અહીંયા પડે પરની સેકન્ડે સેકન્ડનું રેકોર્ડિંગ થઈ શકે તેવા સક્ષમ કેમેરા સાથે એ પણ ત્યાં તૈયાર જ હતા। અને બીજી તરફ પ્રેમ ચોપડાએ રામસિંગ રોબર્ટને શું કર્યું? એ જ્વેલરી બ્રધર્સને ત્યાંથી ચોરી કરવાનું આદેશ કે સૂચન કે માર્ગદર્શન આપ્યું હતું। અને થયું શું કે રામસિંગ રોબર્ટ પકડાઈ ગયું, કારણ કે એમાં એ પોલીસ તૈયાર હતી એમની બધી જ તૈયારીઓ સાથે। અને તે રોબર્ટ ચોરી કરવા માટે ગયો તો રામસિંગ રોબર્ટ શું થયું? રામસિંગ રોબર્ટ એ પકડાઈ ગયો। હવે રામસિંગ રોબર્ટ પકડાઈ ગયો, જ્યારે ચોરી કરવા માટે ગયો તો ત્યારે સ્વયં ચોપડા એમ દૂર બેઠો હતો, કારણ કે દૂરથી રિમોટમાં તેમનો આદેશ આપતો હતો। અને ત્યાંથી તે દૂરબીન દ્વારા એ રામસિંગ રોબર્ટનું નિરીક્ષણ કરી રહ્યો હતો। તો દૂરથી એ દૂરબીનમાંથી પ્રેમ ચોપડાએ જોયું, શું જોયું? કે અહીં રામસિંગ રોબર્ટ પકડાઈ ગયો હતો। તો પકડાઈ ગયો હતો તો એટલા માટે એમનો માલિક કોણ છે એમની ડિટેલ જાણવા માટે શું છે કે આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે રોબર્ટના લાયસન્સ નંબર હોય કે જેના ઉપરથી એમનો માલિક આપણે ગોતી શકીએ। તો આ રીતે એ બે માણસ છે એ રામસિંગ રોબર્ટની જે ધાતુઈ ગરદન છે એ ધાતુઈ ગરદન નીચે જે લાયસન્સ નંબર લખેલા હતા એ લાયસન્સ નંબર જોતા હતા,
લેમ્બ્લેસે આખું કે બે માણસને રામસિંહ રોબર્ટની ગરદન નીચે રહેલા લાયસન્સ નંબર જોતા હતા તે દૂરથી શું કર્યું પ્રેમ ચોપડાએ જોયું એટલે પ્રેમ ચોપડા ઝડપથી ત્યાંથી નાસી ગયો ભાગ્યો કારણ કે એમને ખ્યાલ હતો કે હવે રામસિંહ રોબર્ટ એ પકડાઈ ગયો હવે લાયસન્સ નંબર જોવે છે તો એ તરત જ મારી પાસે પહોંચશે બરાબર તો હું અહીંથી પકડાઈ ગયો એ પહેલાં અહીંથી નીકળી ગયો તો દાવા કરવા માટે નકારી કાઢવા માટે થોડીક સરળતા રહેશે એટલા માટે પ્રેમ ચોપરા તરત જ ત્યાંથી ઝડપથી નાસી ગયો હવે પછી પ્રેમ ચોપરાને એમની ઘરેથી અરેસ્ટ કરવામાં આવ્યું એમના ઘરેથી ઉપાડ્યો પકડ્યો પોલીસ લોકોએ કારણ કે રામસિંહ રોબર્ટ એ હવે એક શું હતો ચોર તો કે રામસિંહ રોબર્ટ એક ચોરનો એ પ્રેમ ચોપરા શું હતો માલિક એટલે કે રામસિંહ રોબર્ટ એક ચોરના માલિક તરીકે પ્રેમ ચોપરાને તેમના ઘરેથી પકડવામાં આવ્યો હતો અને પછી તરત જ કે જ્યાં સુધી એ કોર્ટ તેમની સુનાવણી ન આપે ત્યાં સુધી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યું કારણ કે આપણા ન્યાયાલય મુજબ આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી કોર્ટ સુનાવણી ન આપે ત્યાં સુધી એ વ્યક્તિ પૂરો દાવેદાર ગુનેગાર ગણાતો નથી તો એટલા માટે તેમને કોઈ સજા આપે નહીં સજા ન આપે ત્યાં સુધી એ વ્યક્તિને જામીન પર છોડવામાં આવે છે તો એટલા માટે પ્રેમ ચોપરાને પણ શું કર્યું જામીન પર છોડી દીધો અને તેમના ઘરેથી ચોરાયેલી કોઈ પણ વસ્તુ મળી નહીં તો બીજી તરફ પોલીસ લોકોએ તેમના ઘરે તપાસ કર્યું કે ભાઈ ચોરાયેલી કોઈ વસ્તુ આની ઘરેથી પડી છે જો મળી જાય તો એક ગુનેગાર હોવાની સાબિતી પ્રૂફ થઈ જાય પણ આ એટલો બધો હોશિયાર હતો કે એમના ઘરેથી પોલીસે તપાસ કરી છતાં પણ ચોરાયેલી એક પણ વસ્તુ તેમને મળી નહીં કારણ કે પ્રેમ ચોપરાએ તેમના માણસો દ્વારા તેમની ગેંગ દ્વારા એ બધી જ વસ્તુઓનો ઝડપથી નિકાલ કરી નાખ્યો હતો અને પછી હવે પ્રેમ ચોપરા એક ગુનેગાર છે એવી કોઈ જ સાબિતી રહી નહોતી એટલે કોર્ટમાં પણ તેમણે પ્રેમ ચોપરાએ શું કર્યું તેમના ઉપર જે કાંઈ દાવા કરવામાં આવ્યા એ બધા જ દાવાઓને તેમણે નકારી કાઢ્યા અને તેમણે દલીલ કરી તેમણે કહ્યું કે અરે મને તો ઘરેથી ઉપાડ્યો એટલે કે જ્યાં ઘટના ભાઈ ની અહીંયા તો હતો ને હું તો ઘરે હતો બરાબર મને તો ઘરેથી ઉપાડ્યો હતો એટલે કે મને કાંઈ ખબર નથી અને એવું પણ કહ્યું કે મને એવું લાગે છે કે રામસિંહ રોબર્ટની જે સિસ્ટમ છે પ્રોગ્રામ છે કાર્ય કરવાની જે રીત ક્ષમતા છે એમના પર કોકે ચેરા કર્યા હોય તેવું મને લાગે છે કે અહીં સુધીની વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો ગઈકાલના લેક્ચરની અંદર જોઈ બરાબર તો આજે અહીંથી આપણે આપણા પાઠને કન્ટિન્યુ કરીશું તો કન્ટિન્યુ કરીશું તો એ પહેલા થોડીક આપણે ગુજરાતીની અંદર ચર્ચા કરી લઈએ કે આપણે અહીંથી શું આજના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું તો આપણે છેલ્લે જોયું કે પ્રેમ ચોપડાએ શું કર્યું દલીલો કરી અને કીધું ભાઈ મને ઘરેથી ઉપાડ્યો હતો મને આ બાબતની કંઈ ખબર નથી અને મને એવું લાગે છે કે રામસિંહ રોબર્ટના પ્રોગ્રામ પર કોકે ચેડા કર્યા હોવા જોઈએ એટલે એનો અર્થ એવો થયો કે હવે કોર્ટ પાસે કે પોલીસ પાસે કોઈ પણ પ્રકારનો આ પ્રેમ ચોપડા માટે સાબિતી હતી નહીં એટલે કોર્ટની અંદર કોર્સ ચાલુ હતો કેસ તો એટલા માટે વકીલ ગોયલ એટલે કે વકીલનું નામ છે ગોયલ તે આ કેસ લડી રહ્યા હતા તો એટલે વકીલ ગોયલ એ તેમણે તેમનું ગળું સાફ કર્યું અને તે જજની નજીક ગયા ગળું સાફ કર્યું એટલે કે થોડો એમ કરી અને તે બોલવા માટે જજની નજીક ગયા અને એ વકીલ જજને કહ્યું સૂચન આપ્યું કે આ રામસિંહ સોરી પ્રેમ ચોપરાની સમજૂતી શું પ્રેમ ચોપરાની સમજૂતીને અને બીજી તરફ તો કે આ ઘણા દિવસથી આ જે ઘટના બને છે અને જેમના કારણે ઘણા ઝવેરસીઓ અને કિંમતી વસ્તુઓના વેપારીઓ છે તેમને અસર પહોંચી છે નુકસાન થયું છે એમને ધ્યાનમાં લેતા
આ રામસિંહ રોબર્ટ કેવી રીતે કામ કરે છે એ જાણવું મહત્વનું છે. સમજાણું કહેવાનો અર્થ. તો વકીલ શું કહે છે, બાબત એવું છે કે એક તરફ આપણે ધ્યાનમાં લઈએ શું પ્રેમ ચોપરાની સમજૂતી, કે જે પ્રેમ ચોપરા સમજૂતી આપે છે દાવાઓને નકારી કાઢે છે, તો એ બાબત મેં ધ્યાનમાં લઈએ તો કોઈ વસ્તુ સાબિત થતું નથી. જ્યારે બીજી તરફ જોઈએ તો ઘણા દિવસથી આ ઘટના બને છે એ તો સત્ય સનાતન છે, અને જેમના કારણે ઘણા જવેલરીઓ અને કિંમતી વસ્તુઓના જે વેપારીઓ છે એમને નુકસાન પહોંચ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈએ તો એ પણ સનાતન સત્ય છે. તો આ બે બાબતને ધ્યાનમાં લઈએ તો આપણે આ રામસિંહ રોબર્ટ કેવી રીતે કામ કરે છે ને એ જાણવું આપણા માટે મહત્વનું છે. કારણ કે એ જાણીએ તો જ આપણને ખ્યાલ આવશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. તો એટલા માટે વકીલ ગોયલ એ જજને કહે છે કે હું તમને વિનંતી કરું છું કે એ રોબર્ટને કોર્ટમાં બોલાવો. તો હવે બીજે દિવસોના ન્યૂઝ પેપરના હેડલાઇનમાં હતું કે રોબર્ટ એ કોર્ટમાં જાય છે. હવે શું કહે કે બીજા દિવસના ન્યૂઝ પેપરના હેડલાઇનમાં હતું ભાઈ કે હવે રોબર્ટ કોર્ટમાં એક સાક્ષી તરીકે જાય છે. અને કોર્ટની અંદર લોકો આજે રોબર્ટને સાક્ષી તરીકે જોવા માટે આતુર લોકોનું ટોળું ઊભું થયું હતું, કે ટોળે ટોળા લોકોને અહીંયા કોર્ટમાં હાજર હતા. કારણ કે એક વિચારવાજનક બાબત હતી કે રોબર્ટ સાક્ષી તરીકે, હા વિચારો તરીકે કેમ હતા, શા માટે? તો કે રોબર્ટને કોઈ બુદ્ધિ ક્ષમતા નથી, કોઈ લાગણી નથી, સાચું શું ખોટું છું આ કોઈ વસ્તુનો ખ્યાલ નથી. એ એટલે એક પ્રકારનું મશીન છે. તો એ મશીનને તો તમે જેવો કમાન્ડ આપશો, આદેશ આપશો, એ એવું કામ કરશે. તો એ તો કેવી રીતે તમને જે સાબિતી મળી શકે, બરાબર? તો એટલા માટે લોકો આ એક રોબર્ટને સાક્ષી તરીકે જોવા માટે આતુર હતા અને કોર્ટની અંદર લોકોના ટોળા એકઠા થયા. વકીલ ગોયલે છેલ્લી ક્ષણ સુધી તેમનો અભ્યાસ કર્યો અને તે ખૂબ જ આત્મવિશ્વાસુ અને ચોક્કસ લાગતા હતા. બાકી વકીલ ગોયલે છેલ્લી ક્ષણ સુધી તેમનો અભ્યાસ કર્યો અને વકીલ ગોયલને ખૂબ જ આત્મવિશ્વાસ હતો. શેના માટેનો? કે ભાઈ મને ખ્યાલ હતો, એવો આત્મવિશ્વાસ હતો, હું આ કેસને સોલ્વ કરી જ દઈશ અને આ કેસની અંદર પ્રેમ ચોપરા નો જાત છે, આવો એમને પૂર્ણ આત્મવિશ્વાસ અને ચોક્કસ હતું. જ્યારે બીજી તરફ પ્રેમ ચોપરાને પણ આત્મવિશ્વાસ અને ચોક્કસ હતું. શેના માટેનું? તો કે એમને પણ ખ્યાલ હતું કે આ મશીન માણસે ત્યારે તેમના માલિકની આજ્ઞાનું કે તેમના માલિકને દગો કરશે નહીં, બરાબર, તેમના માલિકની આજ્ઞાનું અનાદર કરશે નહીં, આવો તેમને પૂરેપૂરો શું હતો. બીજી તરફ એ પ્રેમ ચોપરાને પણ વિશ્વાસ હતો. રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું આટલું? તો ચાલો હવે અહીં સુધીનું આપણે શું અભ્યાસ કરીશું એ સ્ટોરી આપણે સમજ્યા. તો હવે એને આપણે ટેક્સ્ટબુકની અંદર જઈએ, ટેક્સ્ટબુકની અંદર ટ્રાન્સલેશન કરતા જઈએ અને તેમને સમજતા જઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ટેક્સ્ટબુકની અંદર ધ્યાન, પેજ નંબર 17-17 બરાબર એના ઉપર જોશે, સામે બીજા ભાગની અંદર ઉપરથી ત્રીજો પેરેગ્રાફ, કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ આઉટ ક્લોઝર ટુ ધ જજ. શું કે કાઉન્સિલ ગોયલ અને વકીલ ગોયલ ક્લિયર્ડ એટલે સાફ કર્યું હિઝ થ્રોટ એટલે તેમનું ગળું, વકીલ ગોયલે તેમનું ગળું સાફ કર્યું એન્ડ રીચ્ડ આઉટ અને પહોંચ્યા ક્લોઝર એટલે નજીક ટુ ધ જજ એટલે જજની નજીક, વકીલ ગોયલ તેમનું ગળું સાફ કર્યું અને જજની નજીક ગયા. હવે શું કહે છે કે એ કોર્ટની અંદર જે વકીલ ગોયલ છે એ કેસ લડતા હતા, તો એ બોલવામાં તેમનું ગળું સાફ કર્યું અને જજની નજીક ગયા અને એમને કહ્યું કન્સિડરિંગ એટલે માનવું, ધ્યાનમાં રાખવું, બરાબર, મિસ્ટર પ્રેમ ચોપરા એક્સપ્લેનેશન એટલે સમજૂતી, મિસ્ટર પ્રેમ ચોપરાની સમજૂતી અને ધ હેપનિંગ એટલે ઘટના ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, છેલ્લા ઘણા દિવસની ઘટનાને
ધ્યાનમાં રાખી વેન સો મેની જવેલર્સ, કે સો મેની ઘણા બધા જવેલરીઓ એન્ડ ક્યુરિયસ ડીલર્સ અને કિંમતી વસ્તુના વેપારીઓ શું કહે છે કે મિસ્ટર પ્રેમ ચોપરાની સમજૂતી અને છેલ્લા ઘણા દિવસની ઘટના કે જેમને લીધે જેમને કારણે ઘણા ઝવેરાતીઓ અને કિંમતી વસ્તુના વેપારીઓને અસર પહોંચી છે. આ બે વસ્તુને ધ્યાનમાં લેતા સમજાઈ ગયું શું કહેવા માંગે છે. આખું આપણે એ રીતે લઈ શકીએ, કન્સિડરિંગ ટુ પ્રેમ ચોપરા એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જવેલર્સ એન્ડ ક્યુરિયસ ડીલર હેવ બીન એફેક્ટેડ. પ્રેમ ચોપરાની સમજૂતી અને છેલ્લા ઘણા દિવસની ઘટના કે ઘણા વેપારીઓને ઘણા કિંમતી વસ્તુના વેપારીઓ અને જવેલરીઓને અસર પહોંચી છે તેમને ધ્યાનમાં લેતા ઇટ સીમ્ડ ઇમ્પોર્ટન્ટ, ઇટ સીમ્સ એટલે લાગવું, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ, ટુ નો એટલે જાણવું, ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ એટલે રામસિંગ રોબર્ટની કામ કરવાની રીત, એ ધ્યાનમાં રહેતા રામસિંગ રોબર્ટની કામ કરવાની રીતને જાણવી જરૂરી કે મહત્વ છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો શું કહે છે. એક કોરા કે જે પ્રેમ ચોપરાએ આપણને સમજૂતી આપી છે એ સમજૂતી, અને બીજી તરફ તો કે ઘણા દિવસથી આ ઘટના બને છે, એ ઘટના કે જેમને કારણે ઘણા જવેલીઓ અને વેપારીઓને નુકસાન થયું છે, આ બેને ધ્યાનમાં લઈએ તો કોઈ વસ્તુ સાબિત થતી નથી. તો આ બેને ધ્યાનમાં લઈએ તો સાબિત કરવા માટે આપણે જરૂરી શું છે, તો કે એ રામસિંગ રોબર્ટ કેવી રીતે કામ કરે છે એ જાણવું એ મહત્વનું છે. આવું વકીલે એ જજને કહ્યું. તો એટલા માટે વકીલ કહે છે, આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. આઈ રિક્વેસ્ટ એટલે કે હું વિનંતી કરું છું રામસિંગ રોબર્ટ એટલે રામસિંગ રોબર્ટને ટુ બી કોલ્ડ એટલે બોલાવો, ઇન ધ કોર્ટ એટલે દરબારમાં. તો હું રામસિંગ રોબર્ટને દરબારમાં બોલાવવાની વિનંતી કરું છું. તો હું કહું છું, વિનંતી તમને કરું છું કે રામસિંગ રોબર્ટને આપણે દરબારની અંદર એટલે કે કોર્ટમાં બોલાવવાની. રોબર્ટ ગોસ, રોબર્ટ ગોસ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે ન્યૂઝ પેપર. હવે શું કહે છે, નેક્સ્ટ ડે એટલે બીજા દિવસના પેપર એટલે પેપરના હેડલાઇન એટલે હેડલાઇનમાં હતું, બીજા દિવસના પેપરના હેડલાઇનમાં હતું કે રામસિંગ રોબર્ટ ગોસ ટુ કોર્ટ, રામસિંગ રોબર્ટ કોર્ટમાં જાય છે. હવે જજે પણ વકીલ ગોયલની વિનંતીને માન્ય રાખી અને રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવ્યું, અને એ બાબત પણ બીજા દિવસના ન્યૂઝ પેપરની હેડલાઇનમાં હતું કે રામસિંગ રોબર્ટ એ કોર્ટમાં જાય છે. તો હવે કોર્ટમાં શું બને છે, જો ધ નેક્સ્ટ ડે બીજે દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ નીડ ટુ વોચ અ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ એટલે કોર્ટ એ ભરાયેલું હતું, વિથ ધ પીપલ એટલે લોકોથી, ની એટલે આતુર, ટુ વોચ એટલે જોવા માટે, રોબર્ટ એટલે રોબર્ટને ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે સાક્ષી બોક્સમાં. બીજે દિવસે કોર્ટ એ રોબર્ટને એક સાક્ષી બોક્સમાં જોવા માટે આતુર લોકોથી ભરાયેલું હતું. સમજાણું શું કહેવા માંગે છે, કે બીજે દિવસે જોયું કે લોકોમાં એવી આતુરતા હતી કે રોબર્ટને કોર્ટની અંદર સાક્ષી તરીકે જોવાય. કારણ કે આપણે આગળ ચર્ચા કરી છે કે એક રોબર્ટ સાક્ષી તરીકે કેવી રીતે હોય છે, રોબર્ટમાં કોઈ લાગણી નથી હોતી, સત્ય અસત્યનું એને કોઈ જાણ હોતી નથી, એ તો માત્ર એક મશીન માણસ છે કે જેમને તમે આજ્ઞા આપશો એ પ્રમાણનું એ કામ કરશે. તો એટલા માટે લોકોને આતુરતા હતી એક રોબર્ટને સાક્ષી તરીકે જોવાની, એટલે બીજા દિવસે માણસોને ટોરે ટોરા એ કોર્ટની અંદર ઉમટી પડ્યા છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મુમેન્ટ. કાઉન્સિલ ગોયલ એટલે વકીલ ગોયલ વોઝ ટીકિંગ એટલે વળગી રહ્યા, બરાબર અભ્યાસ કર્યો, ટિલ એટલે સુધી, લાસ્ટ મુમેન્ટ એટલે છેલ્લી ક્ષણ સુધી.
હવે જે ત્યાં ચર્ચા ચાલતી હતી બધું હતું, જો આ બાબતનો એ વકીલ ગોહિલે છેલ્લી ક્ષણ સુધી અભ્યાસ કર્યો. અને પ્રેમ ચોપરા, સોરી, હી એપિયર્ડ કોન્ફિડન્ટ ઇન સ્ક્રિપ્ટ. હી એપિયર્ડ, હી એટલે તે એટલે કે વકીલ ગોહિલ, એપિયર્ડ એટલે લાગતા હતા, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, ઇન સ્ક્રિપ્ટ એટલે ચોક્કસ. વકીલ ગોહિલ આત્મવિશ્વાસુ અને ચોક્કસ લાગતા હતા. એટલે શું કહેવા માંગે છે કે હવે વકીલ ગોયલે અભ્યાસ કર્યો તો અભ્યાસ પરથી એને એટલો આત્મવિશ્વાસ રાખતો હતો કે આ કેસ હું સોલ્વ કરી દઈશ અને આની અંદર એ પ્રેમ ચોપરાનો જ હાથ હોવો જોઈએ. આવો એમને આત્મવિશ્વાસ અને તે ચોક્કસ હતા. પણ બીજી તરફ જો એવી જ રીતે બચશો વોસ પ્રેમ ચોપરા, બીજી તરફ પ્રેમ ચોપરાને પણ આત્મવિશ્વાસ હતો અને ચોક્કસ હતો કે આ મને ક્યારેય સાબિત કરી શકશે નહીં, કે ક્યારેય મારા વિરુદ્ધમાં એ સાબિતી પ્રૂફ મેળવી શકશે નહીં. આવો પ્રેમ ચોપરાને પણ આત્મવિશ્વાસ હતો. તો હવે શું થઈએ છે આપણે આગળ જોઈએ. એમને કેમ આત્મવિશ્વાસ હતો? તો કે એ આત્મવિશ્વાસ હતો કે નેવર વુડ ધીસ મશીન મેન બીટરી હિઝ માસ્ટર. જો નેવર વુડ ધીસ મશીન મેન, કે આ મશીન માણસે ક્યારેય તેમના માસ્ટરને બેટરી એટલે દગો કરશે નહીં. તેમને એ આત્મવિશ્વાસ હતો, ચોક્કસ હતું કે ક્યારેય આ મશીન માણસે તેમના માલિકને દગો કરશે નહીં. ધ પ્રોસેસિંગ બિગન, અને તે પ્રોસેસિંગ તે પ્રક્રિયા ચાલુ થઈ હતી. એન્ડ રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 એપિયર્ડ એટલે દેખાયો હતો ઇન ધ વિટનેસ બોક્સ, એટલે તે વિટનેસ બોક્સમાં. રેડી વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે સમજાઈ ગયું હશે એવી હું અપેક્ષા રાખું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આજે અત્યારે સમજ્યા છીએ તેમનું એક વખત રિવિઝન કરી લઈએ. તો ફરી પાછું આપણે જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાંથી દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે. કાઉન્સિલ ગોહિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સિલ વકીલ ગોહિલે તેમનું ગળું સાફ કર્યું. એન્ડ રીચ ધ ક્લોઝર ટુ ધ જજ. અને તે જજની નજીક પહોંચ્યા હતા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા એક્સપ્લેનેશન. એક્સપ્લેનેશન એટલે સમજૂતી, કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું, માનવું. મિસ્ટર ચોપરાની સમજૂતીને એન્ડ અને હેપનિંગ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ. અને હેપનિંગ એટલે ઘટના, લાસ્ટ ફ્યુ ડેઝ એટલે છેલ્લા ઘણા દિવસની, અને છેલ્લા ઘણા દિવસની ઘટનાઓને ધ્યાનમાં રાખતા સો મેની જવેલર્સ, ઘણા જવેરાતીઓ એન્ડ ક્યુરિયસ ડીલર અને કિંમતી વસ્તુના વેપારીઓને જેવું બિન એફેક્ટેડ અસર પહોંચી છે. એક કોરા પ્રેમ ચોપરાની સમજૂતી, અને બીજી તરફ તો કે અને ઘણા દિવસની ઘટના, બનેલી ઘટના કે જેમને કારણે શું થયું છે, કે જેમને કારણે ઘણા જવેરાતીઓ અને કિંમતી વસ્તુના વેપારીઓને અસર પહોંચે છે. આ બંને પાસાને ધ્યાનમાં રાખતા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, સીમ્સ એટલે લાગુ, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ, એટલે જાણવું. ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ, કે તે રામસિંગ રોબર્ટની કામ કરવાની રીતને જાણવું એ મહત્વનું લાગે છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. તો એટલે કે હું રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. રોબર્ટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે પેપર. બીજા દિવસના ન્યૂઝ પેપરમાં હતો, હેડલાઇનમાં હતું કે રોબર્ટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે, બીજે દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ નીડ ટુ વોચ અ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. કોર્ટ એટલે કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ એટલે ભરાયેલું હતું, વિથ પીપલ એટલે લોકોથી, સ્ની એટલે આતુર, ટુ વોચ એટલે જોવા માટે, રોબર્ટ એટલે રોબર્ટને ઇન ધ વિટનેસ બોક્સ એક સાક્ષી બોક્સમાં. બીજા દિવસે એક લોકોનું ટોળું રોબર્ટને સાક્ષી બોક્સમાં જોવા માટે આતુર, લોકોનું ટોળું હાજર હતું.
Counsel Goyal was taking points till the last moment. વકીલ ગોયલ છેલ્લી ક્ષણ સુધી તેમનો અભ્યાસ કર્યો. He appeared confident and crisp. તે આત્મવિશ્વાસુ અને ચોક્કસ લાગતા હતા. બટ પણ પ્રેમ ચોપરા પણ આત્મવિશ્વાસુ અને ચોક્કસ લાગતા હતા, કારણ કે નેવર વુડ ટ્રીપ મશીન મેન બેટરી ઇઝ માસ્ટર. એક માસિન માણસ એ ક્યારેય તેમના માસ્ટરને દડવો કરે નહીં, આવો તેમને વિશ્વાસ હતો પ્રેમ ચોપરાને. તો ધ પ્રોસેસિંગ બિગન, તો તે પ્રક્રિયા શરૂ થાય છે. એન રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને રામસિંગ 070 એ વિટનેસ બોક્સમાં હાજર હતા. વેરી વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આ બધું સમજાઈ ગયું હશે. તો ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો એક વખત જોઈ લેશે અત્યારે જ. તો હેલો વિદ્યાર્થી મિત્રો, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે અને સમજાઈ ગયું પણ હશે. તો એવી અપેક્ષા સહ આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. પણ જતા પહેલા હજી કહું છું, દરેક વિદ્યાર્થી મિત્રો આજે ચાલેલું હોમવર્ક કરી લેશે અને આગળનું પણ રિવિઝન કરી લેશે, અને દરેક વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તૈયારી કરતા જશે. આવી અપેક્ષા સહ આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી પાછું અહીંથી આપણા યુનિટને પાર્ટને કન્ટિન્યુ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.